નમસ્તે મિત્રો, મારા બધા જ મિત્રો સ્વાગત છે આપણી ચેનલ ઇન્ફો હિન્દીમાં. મિત્રો, બેંકમાં પહેલો, ત્રીજો અને પાંચમો શનિવાર બેંકમાં વહીવટી કામકાજ ચાલુ હોય છે અને બીજો અને ચોથો શનિવાર છે એ બેંકમાં હે રજા હોય છે. મિત્રો, તો તમને ખબર કેમ પડશે કે બીજો શનિવાર કયો હે અને ચોથો શનિવાર કયો છે? આના માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલ છે મિત્રો, અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે અહીંથી એ વિડીયો પૂરેપૂરો હે એ જોઈ શકો છો. હવે તમને ખબર જ હશે કે વિદેશમાં હે એ પાંચ દિવસ વહીવટી કામકાજના દિવસો છે એ કામ કરવામાં આવે છે એવા ઘણા બધા દેશો એમાં, અને બે દિવસ છે એ હે રજા મળે છે, બરોબર, અને પાંચ દિવસની પગાર પણ ઘણા દેશોમાં આપવામાં આવે છે. આવું મિત્રો આપણા દેશ ભારતમાં પણ થાય તો ગ્રાહકને અને બેંકને બંનેને હે એ ફાયદો થાય એમ છે. ફાઇવ ડે વીક બને પાંચ દિવસ કામકાજના અને બે દિવસ રજા, તો ગ્રાહકને પણ ફાયદો થાય અને બેંકને પણ ફાયદો થશે. જેમ કે મિત્રો, પાંચ દિવસ કામકાજના હશે તો એમાં બેંકના ટાઈમ ટેબલમાં થોડોક ફેરફાર થશે. જેમ કે તમને અત્યારે ખબર છે કે બેંકનો વહીવટી કામકાજનો સમય છે એ 10 વાગ્યા થી લઈ અને 4 વાગ્યા સુધી છે. જો 5 દિવસ બેંકના કામકાજના થશે મિત્રો, તો રોજની હે એ 40 થી 45 મિનિટ છે એ અંદાજે કામકાજમાં વધારો થશે. એટલે કે મિત્રો, જે અત્યારે બેંક છે એ 10 વાગે ખુલે છે, એના બદલે 9:45 એટલે કે 9:45 ખુલશે, અને 4 વાગે વહીવટી કામકાજ પૂરું થાય છે, ક્લોઝ થાય છે, એના બદલે 4:30 એ કામકાજ પૂરું થશે. એટલે કે જો 5 દિવસ બેંક ચાલુ હશે મિત્રો, તો એનું નવું ટાઈમ ટેબલ છે એ મારા અંદાજે લગભગ મિત્રો 9:45 બેંક ચાલુ થશે અને 4:30 બેંક છે એ બંધ થશે. હવે ગ્રાહકને શું ફાયદો થશે અને બેંકને શું ફાયદો થશે? તો સૌ પ્રથમ તો મિત્રો આપણે ખબર છે કે આ જે વાર આપણે યાદ રાખવા પડે, શનિવાર પેલો કે બીજો કયો ને ત્રીજો કયો, આ આપણે કઈ યાદ નહીં રાખવું પડે, બધાય શનિ રવિ રજા, એટલે આપણે પરફેક્ટ રહેશે કે સોમથી શુક્રવાર બેંક ચાલુ હોય અને શનિ રવિ તો રજા જ હોય. મિત્રો, તમને ખબર હશે કે LIC માં ચાલુ જ છે અત્યારે કે બધાય શનિ રવિ LIC બંધ હોય અને સોમથી શુક્ર LIC ચાલુ હોય, આવી રીતના જ બેંકમાં થશે. બીજો ફાયદો એ થશે આપણે કે આપણે અત્યારે જે ટાઈમિંગ છે 6:00 થી 10:00 એમાં 0.25 કલાકનો વધારો થાય, 40 થી 45 મિનિટનો, થોડીક આપણે ભાગદોડ છે એ ઘટી જાય, થોડોક ટાઈમ વધે તો આપણો બેંકના ટાઈમનો છે એ આપણે આરામથી છે એ ઉપયોગ છે એ કરી શકશું. પછી મિત્રો, બેંક કર્મચારીઓનો શું ફાયદો થશે? તો બેંક કર્મચારીઓમાં અત્યારે બેંક કર્મચારીને 6 દિનની રજા આપણે મળે જ છે ઓલરેડી મહિનામાં, બીજો અને ચોથો શનિવાર રજા હોય અને 4 છે એ રવિવાર રજા હોય, આવી રીતના 6 રજા મળે છે. જો આવી રીતના 5 ડે વીક થાય તો 8 રજા હે એ બેંક કર્મચારીને મળશે. હવે તમને ખબર જ હશે કે બેંકમાં પણ ઘણા એસોસિએશન હોય, એમાં IBA એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન અને UFBI એટલે કે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોયઝ, આ બંને એસોસિએશને મિત્રો 5 ડે વીક કરવા માટે હે મંજૂરી આપી દીધી છે, અને હવે વાત છે એ આપણે આગળ વિચારણા માટે ચાલી રહી છે. અને અંતમાં એટલું કહીશ કે જે નાણાં મંત્રાલય છે ત્યાં આપણે આ 5 ડે વીકની વાત છે એ મંત્રણા છે એ ચાલી રહી છે મિત્રો. હવે વાર માત્ર એટલી જ છે કે નાણાં મંત્રાલય છે એ મંજૂરી આપશે એટલે ડાયરેક્ટ 5 ડે વીક છે એ ચાલુ થઈ જશે મિત્રો, અને આ થોડોક ટાઈમમાં જ છે મારા ખ્યાલથી એ પોસિબલ બનશે. મિત્રો, બેંકોમાં 5 દિવસ બેંક ચાલુ અને 2 દિવસ જો રજા હોય તો ખરેખર તમને અને આપણને શું ફાયદો થશે, અને તમારો વિચાર શું છે, આવું થવું જોઈએ કે નહીં એ તમે કમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને મિત્રો, જો આ વિડીયો આપણે તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ઇન્ફો હિન્દીને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો અને લાઈક કરી દેજો. અને મિત્રો, આ વિડીયોનો પૂરેપૂરો શ્રેય છે એ સંદેશ ન્યૂઝ પેપરને જાય છે મિત્રો, અને આપણે મળીએ આવતા વિડીયોમાં.